Hi friends, now we start. Here give the first paragraph. Here conversation between the Dhoni and journalist. The Dhoni and journalist वच्चे नी conversation जे छे वाच्चीत छे ने आपने direct माथी indirect मा ये फेरवानो प्रयत्न ये आपने करिए छे. कि ज्या इनिशियल शुरुआत करिए आपने ये ध्यान आप जो ये धोनी से वी हैड प्लान सुपरबली बिफोर वी सिलेक्टेड द टीम. तो जर्नलिस्ट से व्हाट वाज योर रोल इन द सिलेक्टिंग द टीम. टीम सिलेक्ट करवा में तारो रोल शू छे. धोनी छे अहीं એને જર્નાલિસ્ટ એવો પૂછી લે છે ધોની સેટ અ કી રોલ. દેખો અહીંયા શોર્ટ આન્સર આપ્યો છે. અહીંયા જર્નાલિસ્ટ સેટ કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ ફોર યોર સક્સેસ. અને જર્નાલિસ્ટ જે છે એને એડવાન્સમાં સક્સેસ માટે એ કોંગ્રેચ્યુલેશન કરે છે. તો સામે પણ ધોની અહીંયા આપણને ખબર છે આન્સર આપવો હોય તો થેન્ક યુ કહી શકે છે. નાઉ સ્ટાર્ટ ધ આન્સર. कौन बोल्यो छे अहीं धोनी. सांभळनार कौन छे आपणी पासे अहीं जर्नलिस्ट छे એટલે કે પત્રકાર છે. તો હવે અહીં પ્રશ્ન પૂછતા હોઈએ આપણે અને એ પહેલા અહીં ચર્ચા કરીએ ધોનીની. તો ધોની સાદુ વાક્ય છે આપણી પાસે અહીં. તો વી હેડ પ્લાન સુપરબલી બિફોર વી સિલેક્ટેડ ધ ટીમ. ओके ये तुम जो अपूर्ण भूतकाल अरे भूतकाल નું વાક્ય આપ્યું છે બિફોર છે એટલે તો અહીંયા સાદું વાક્ય છે એટલે અહીં લખીશું આપણે ટોલ્ડ. ઓકે ધેન કોણ છે કોને કહે છે જર્નાલિસ્ટ ને. તો જર્નાલિસ્ટ હવે અહીંયા સંયોજકની આપણે વાત કરીશું અહીંયા. અને જ્યારે સંયોજકની જ્યારે હું વાત કરતો હોઉં તો સાદું વાક્ય હોય તો સાદા વાક્યમાં સંયોજક તરીકે આપણે ધેટનો ઉપયોગ કરીશું અહીંયા. હવે વી છે અહીંયા આપણી પાસે તો ફરીથી પાછું જ્યારે યાદ શીખ્યા હતા આપણે તો એ ચર્ચા કરી કે વી હોય મારી પાસે તો કર્તા વિભક્તિનું સર્વનામ છે અને ધોની છે અને ધોનીને કારણે અહીંયા આપણી પાસે શું આવે છે અહીંયા હી આવશે અહીંયા. પરંતુ વી જે છે એ બહુવચનમાં છે અને વી બહુવચનમાં છે એટલે હી નું આપણે બહુવચન કરીશું એટલે અહીંયા થશે ધે. તો હવે મારે લખવું હોય વી છે તો હું લખીશ અહીંયા ધે હેડ પ્લાન એટલે કે પૂર્ણ ભૂતકાળ છે અને પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં કોઈ ચેન્જ થશે નહીં. પૂર્ણ ભૂતકાળથી કોઈ આગળ એવો કાળ નથી એટલે કે પૂર્ણ ભૂતકાળ હશે અહીંયા આપણી પાસે એટલે હેડ પ્લાન સુપરબલી બિફોર. દેખો એગો હોય તો બી ફોર એ બી ફોર હવે ફરીથી વી છે એટલે વી થઈ એટલે શું કરીએ છીએ આપણે ધે નો ઉપયોગ કર્યો છે અહીંયા. તો ધે સિલેક્ટેડ એટલે કે આપણી પાસે છે સબ ક્લોઝ છે છે જે ગૌણ વાક્ય જે છે એ ગૌણ વાક્ય શું છે સાદા ભૂતકાળ નું છે અને સાદો ભૂતકાળ હોય તો એને જ્યારે ચેન્જ કરીશું આપણે એટલે એ પૂર્ણ ભૂતકાળ થશે અને પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા હેડ સિલેક્ટ હેડ આવ્યું એટલે સિલેક્ટેડ પાસ્ટ પાર્ટિસિપલ ધ ટીમ. ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો જર્નાલિસ્ટ છે ક્વેશ્ચન્સ કરે છે પ્રશ્ન પૂછે છે એટલે આસ્ક લખીશું અથવા આપણે એક બીજી ચર્ચા કરી હતી કે આસ્ક ને બદલે જો પ્રશ્નાર્થ હોય તો હું ઇન્ક્વાયર પણ લખી શકાય છે. ઓકે તો હવે મારે લખવું હોય
બીજી બાબત પેરેગ્રાફ જે છે તો પેરેગ્રાફમાં જ લખવાનું છે એને વાક્યમાં ટર્ન બાય ટર્ન લખવાનું નથી તો અહીંયા શરૂઆત કરીએ જર્નાલિસ્ટ પ્રશ્ન પૂછે છે એટલે આસ્ક લખો અહીંયા અથવા હું અહીંયા ઇન્ક્વાયર્ડ અને ભૂતકાળ છે ઇન્ક્વાયર્ડ કોને કહે છે ધોનીને તો હું ધોની લખું અથવા હું એનું સર્વનામ લખીશ અહીંયા હે પરંતુ હવે અહીંયા તમે જુઓ ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે એટલે અહીંયા સંયોજકનો ઉપયોગ કરવો પડશે અને જ્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એઝ અ પોતે એઝ અ સંયોજક તરીકે આવે છે તો અહીંયા વોઝ યોર રોલ ઇન ધ સિલેક્ટિંગ ટીમ ઓકે દેખો અહીંયા હવે તારો રોલ શું હશે અહીંયા ઓકે તો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ હોત યોર રોલ સિલેક્ટિંગ ઇન ધ ટીમ અને આ રીતે પણ આપણે અહીંયા લખી શકતા હોઈએ છીએ તો મેં અહીંયા ચેન્જ કર્યું થોડું ચલો તો યોર રોલ છે એના આગળ લઈ લીધું યોર એટલે કોણ સાંભળનાર અને સાંભળનાર કોણ છે મારી પાસે અત્યારે અહીંયા ધોની છે અને ધોની યોર સંબંધ ગ્રુપ છે આપણી પાસે અહીંયા અને યોર સંબંધ ગ્રુપ હોય તો એનું સંબંધ ગ્રુપ એટલે કે ધોની જે છે એનું સંબંધ ગ્રુપ શું થશે હિઝ થશે અહીંયા તો હિઝ ધ્યાન આપજો અહીંયા રોલ હવે અહીં દેખો બોલ પ્લસ આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ થયું છે અને ચાલુ ભૂતકાળ હોય તો એને કયા ક્રમમાં ચેન્જ કરીશું આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય એટલે કે હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી તો હવે મારે અહીંયા લખવું હોય તો રોલ તો અહીંયા લખીશું હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી એટલે અહીંયા લખીશું સિલેક્ટિંગ ઇન ધ ટીમ ઓકે તો અહીંયા આપણી પાસે થઈ ગયું કે સિલેક્ટિંગ અહીંયા લખી દીધું આપણે અહીંયા નાઉ ધોનીનો વારો આવ્યો તો એ દેખો શોર્ટ આન્સર છે અને જ્યારે શોર્ટ આન્સર હોય આપણી પાસે તો શોર્ટ આન્સર વખતે જ્યારે આપણે આન્સર બનાવવાનો પ્રયત્ન કરીશું એટલે આખું વાક્ય આપણે બનાવવું પડશે ઓકે મેં તમને ત્યાં મિસિલિયન્સમાં બનાવ્યું હતું યાની કે પરચુરણ વાક્યોમાં મેં તમને દર્શાવ્યું છે બતાવ્યું છે તો હવે એ બનાવવું હોય અક્કી રોલ તો ધોની જે છે અહીંયા પ્રશ્ન છે એનો આન્સર આપે છે એટલે એ લખીશું ધોની રિપ્લાઈડ અથવા આન્સર ઓકે હવે જર્નાલિસ્ટ એનો આન્સર આપે છે તો જર્નાલિસ્ટ હવે એ દેખો સાદું વાક્ય બનાવીએ છીએ આન્સરમાં એટલે એઝ અ સંયોજક તરીકે અહીંયા આપણે લખીશું ધેટ હવે સાદું વાક્ય એટલે શું થશે કે તારો રોલ કેવો હોય છે શું હોય છે એટલે કે મારો રોલ મહત્વનો છે કી રોલ છે તો હવે મારો રોલ એટલે અહીંયા યોર જે છે સમજો એટલે કોની વાત કરી રહ્યા છીએ ધોનીની ઓકે હવે ધોની છે એટલે સંબંધક ગ્રુપ થશે એટલે આ જે વાક્ય આગળ લખ્યું તો અહીંયા તો આ રીતે લખી શકીએ કે હિઝ રોલ વોઝ અહીંયા દેખો હિઝ જે છે એની જગ્યાએ હું કી હિઝ કી રોલ એમ પણ હું લખી શકીશ અહીંયા તો હિઝ રોલ વોઝ કી રોલ વોઝ સિલેક્ટિંગ ઇન ધ ટીમ દેખો મેં આખું વાક્ય એ લખી નાખ્યું છે અથવા હું આન્સર પણ એને બનાવવો હોય તો હું બનાવી શકું છું ડાયરેક્ટ પણ એક સમજાવવા માટે મેં અહીંયા વાક્ય તમને મૂકી દીધું છે નાઉ છેલ્લું વાક્ય છે આપણી પાસે જર્નાલિસ્ટ વાળું કોંગ્રેચ્યુલેશન કરે છે અહીં અને જ્યારે કોંગ્રેચ્યુલેશન હોય તો એઝ અ વર્બ છે રિપોર્ટેડ સ્પીચ જે છે એ આપણે કોંગ્રેચ્યુલેટેડ લખી દઈએ છીએ અહીંયા તો હવે એ લખીએ આપણે જર્નાલિસ્ટ કોંગ્રેચ્યુલેટેડ તમે જુઓ અહીંયા કોંગ્રેચ્યુલેશન એઝ અ રિપોર્ટેડ સ્પીચ તરીકે સોરી વર્બ તરીકે મૂકી દીધું આપણે કોને કહે છે તો કે જર્નાલિસ્ટને
तो हवे ये लिखी सकती है यहां तू जर्नलिस्ट लखो तो लिखी सकती है जर्नलिस्ट વધારાનો શું છે આપણી પાસે ઇન અહીંયા કોઈ સંયોજક છે નહીં એડવાન્સ ફોર યોર યોર એટલે કે કોનો છે ભાઈ ધોનીનો રોલ તો અહીંયા લખીશું આપણે હીઝ અને રોલ આ રીતે આપણે અહીં સમજાવવાનો એને પ્રયત્ન અહીં કરીશું રામદેવની વાત કરીએ છીએ આપણે હવે જયારે રામદેવ અહીં દેખો અહીંયા ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે આપણે ડૂથી શરૂઆત થઈ છે સમજો અહીંયા જયારે વાક્યની શરૂઆત ડૂથી થઈ હોય અને તમારે એન્ડમાં એટલે કે છેલ્લે જો પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય આપણી પાસે પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો સમજવું કે આ જે વાક્ય જે છે એ ઇમ્પેરેટિવ છે કેવું છે ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય આ ખાસ બાબત ધ્યાન રાખવાની છે જો મારી પાસે ડૂથી શરૂઆત થયું હોય અને એન્ડમાં મારી પાસે ક્વેશ્ચન્સ માર્ક્સ ન હોય તો સમજવું કે આ ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય આપણી પાસે અવેલેબલ છે તો હવે એ બનાવીશું તો ઇમ્પેરેટિવ આવ્યું છે તો અહીંયા ફકરો પહેલા આપણે વાંચી લેવાનો શરૂઆતમાં જ્યારે પણ તમે સ્પીચ જ્યારે ટ્રાન્સફર કરો છો એટલે કે બદલો છો ઇનડાયરેક્ટમાં તો પહેલો આપણે પેરેગ્રાફ આખો ટોટલી વ્યવસ્થિત વાંચી લઈશું અને પછી એને બનાવવાનો પ્રયત્ન કરીશું તો હિયર રામદેવ સે ડુ યુ યોગા કીપ યોર સેલ્ફ ફિટ યોગા તમારા શરીર જે છે તમારી જાતને ફિટ રાખે છે અ મેન સે બાબા હાઉ કેન આઈ ડુ ઇટ હું કેવી રીતે કરું રામદેવ સે ઇટ્સ વેરી ઇઝી દેખો ઇઝી અને અહીંયા ફૂલ સ્ટોપ આવ્યું છે આપણી પાસે યુ શુડ કોન્સન્ટ્રેટ ઓન ઇટ એના પર તમે ધ્યાન ધરી શકો છો અ મેન સે થેન્ક યુ બાબા ઓકે હવે ઇમ્પેરેટિવ વાક્ય જ્યારે હોય આપણી પાસે એટલે યાદ કરો આજ્ઞાર્થ વાક્ય જે ક્રિયા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય અથવા જે વાક્યમાં કરતા ન હોય છતાંય વાક્ય પૂર્ણ અર્થ આપતો હોય તો તેવા વાક્યને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે ઓકે તો હવે અહીંયા જોઈએ છે આપણી પાસે રામદેવ ડુ યોગા કીપ યોરસેલ્ફ ફિટ તમારા શરીરને ફિટ રાખે છે તો એ શું કરે છે સલાહ આપે છે આપણને અને સલાહ હોય તો આપણે શું કરીશું એડવાઇસ નો ઉપયોગ કરીશું જો સૂચનની વાત કરતા હોય તો ત્યાં આપણે સજેસ્ટેડ નો ઉપયોગ કરીશું ઓકે પરંતુ અહીં આપણે સલાહ ના ધ્યાનમાં લઈએ તો લખીએ અહીંયા રામદેવ એડવાઇસ કોને કહે છે એક એક વ્યક્તિને અથવા એક માણસ લખ્યો છે અહીંયા આપણે અ મેન હવે અહીંયા તમે જો ઇમ્પેરેટિવ હોય તો આપણે સંયોજક તરીકે કોનો ઉપયોગ કરીશું અહીંયા તો સંયોજક તરીકે આપણે ઉપયોગ કરીશું TO2 હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ તો હવે લખીએ અહીંયા ટુ ડુ એઝ ઇટ ઇઝ સમજો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય નથી આપણી પાસે ઓકે અહીંયા આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય નથી જો પ્રશ્નાર્થ વાક્ય ન હોય આપણી પાસે એટલે અહીંયા તમે ડુ કે ડઝ હોત અને યસ નો ક્વેશ્ચન હોત તો આપણે ડુ નો દૂર કરી શક્યા હોત પણ એ ઇમ્પેરેટિવ છે એટલે ડુ ને આપણે અહીંયા રાખવું પડશે તો ડુ યોગા ધેન કીપ નું કીપ યોર સેલ્ફ એટલે માણસ વ્યક્તિ છે પર્સન છે તો અહીંયા હિમસેલ્ફ ઓકે અહીંયા તમે જોઈ શકો છો યોર સેલ્ફ છે તો અહીંયા યોર એટલે સંબંધક સંબંધક એટલે કે હિઝ અને જો એટલું યુ હોત તો મેં ત્યાં હિમ નો ઉપયોગ કર્યો હોત હિઝ સેલ્ફ અને અહીંયા ફિટ ઓકે નાઉ અ મેન બાબા હાઉ કેન આઈ ડુ ઇટ હું કેવી રીતે કરી શકું
જો પ્રશ્ન પૂછ્યો છે એટલે તો બાબા અહીંયા મૂકી દીધું છે ઓકે તો આને આ રીતે બનાવીશું આપણે અ મેન હવે એ દેખો પ્રશ્ન પૂછ્યો છે તો આસ્ક વિથ બાબા છે એટલે લખીશું રિસ્પેક્ટ યાદ કરો સર મેડમ ને હોય તો આપણે ત્યાં વિથ રિસ્પેક્ટ નો ઉપયોગ કરતા હતા એમ અહીંયા બાબા છે એટલે આપણે વિથ રિસ્પેક્ટ લખ્યું છે હવે સંયોજક હાઉ કેન આઈ ડુ ઇટ ઓ કેન આઈ ડુ એટલે આઈ જે છે એ આગળ આવી જશે આપણી પાસે અને આઈ આગળ આવે અહીંયા આપણી પાસે અહીંયા આપણી પાસે આગળ આવે છે એટલે શું થશે આઈ એટલે કોણ અ મેન અને અ મેન છે એટલે અહીંયા આપણે લખવું હોય એટલે લખીશું અહીંયા હી કેન તો કેન નું કરીશું આપણે કુડ ડુ નું ડુ અહીંયા એઝ અ મેન વર્બ તરીકે છે ડુ ઇટ નું ઇટ હવે રામદેવ આવ્યો તો રામદેવ ની વાત થઈ રામદેવ જવાબ આપશે રામદેવ રિપ્લાઈડ કોને જવાબ આપે છે તો અ મેન હવે ઇટ્સ સાદુ વાક્ય છે આપણી પાસે એટલે સંયોજક તરીકે કોનો ઉપયોગ કરીશું ચલો બોલો ફટાફટ તો ત્યાં સંયોજક તરીકે આપણે શું કરીશું અહીંયા ધેટ નો ઉપયોગ કરીશું અહીંયા ધેટ હવે ઇટ્સ છે ઇટ્સ એટલે ઇટ ઇઝ ઓકે ઇટ ઇઝ અને ઇટ ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ઇટ નું ઇટ ઇટ છે તો એ લખીશું વોઝ વેરી ઈઝી અને ત્યાં પૂરું થયું હવે એ તમે જો અહીંથી એક અલગ વાક્ય છે અને એ પણ સાદું વાક્ય છે અને સાદું વાક્ય હોય તો આપણે એને જ જ્યારે વ્યક્તિ બીજું વાક્ય જ્યારે બોલતા હોય તો ત્યાં આપણે એન્ડ એડેડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા એન્ડ અગેઇન ટોલ્ડ એવું આપણે લખતા હોઈએ છીએ તો અહીંયા લખવાનું આવ્યું તો એન્ડ એડેડ ધેટ હવે અહીંયા દેખો યુ યુ એટલે કોણ મેન ની વાત થઈ છે એટલે કે હી અહીંયા શુડ કોન્સન્ટ્રેટ કોન્સન્ટ્રેટ ઓન ત્રીજા પુરુષનું સર્વનામ એટલે ઇટમાં કોઈ ચેન્જીસ થશે નહીં મેન ની વાત કરીએ હવે થેન્ક યુ કહી દે છે તો એ લખીજો અ મેન ઓર થેન્ક યુ છે તો થેન્ક જે છે એ એઝ અ રિપોર્ટેડ વર્બ તરીકે એટલે કે થેન્ક નું લખી દઈશું આપણે ડાયરેક્ટ જ તો થેન્ક કોને કહે છે યુ એટલે કે બાબા તો એ ડાયરેક્ટ સીધું લખી દઈએ અહીંયા બાબા અથવા થેન્ક હિમ હિમ લખો અથવા ત્યાં બાબા લખી દો તો ત્યાં આપણે જે કઈ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીશું એટલે આ પ્રમાણે આપણે એને ચેન્જ કરી શકતા હોઈએ છીએ તો હવે જે બે પેરેગ્રાફ આપણી પાસે થયા અહીંયા દેખો હજુ ક્યાંક કોઈને પ્લે હોય તો કે સર આ કી રોલ જે છે અહીંયા કેવી રીતે લાવી દીધો છે તો અહીંયા મેં જે બનાવ્યું છે ફરીથી ધ્યાન આપજો અહીંયા તો અહીંયા તમે જો મેં એના આ રીતે પણ બનાવી શક્યો હોત કી રોલ વાળાના આન્સરમાં બનાવ્યો હોત તો હી જ રોલ હેવ સિલેક્ટિંગ ઇન કી રોલ ઇન ટીમ પણ એ થોડું વાક્ય જે છે એ ઓડ બનતું હતું એટલે આપણે કી રોલ ને વાક્યની અંદર સમાવી દીધું હી જ રોલ હતો એની જગ્યાએ હી જ કી રોલ આપણે ત્યાં લખ્યું છે આ થોડું સમજવાનું છે ઓકે નાઉ થર્ડ પેરેગ્રાફ જે છે આપણી પાસે એની ચર્ચા કરીએ છીએ હવે
Now, teacher, let's learn science today. જોકો લેક્ચરની શરૂઆત થઈ છે. ચલો આજે આપણે સાયન્સ ભણીએ. સ્ટુડન્ટ સે, ઓકે સર, પ્લીઝ ટીચ અસ ધ રૂલ્સ ઓફ ગ્રેવિટી. ગ્રેવિટીનો નિયમ અમને ભણાવો. એટલે સર શું કે, નો, આઈ ટીચ યુ અનધર રૂલ્સ, બીજો કોઈ રૂલ્સ ભણાવું તમને. સ્ટુડન્ટ સે, પ્લીઝ ગીવ અસ સમ એક્ઝામ્પલ, અમને થોડા એક્ઝામ્પલ પણ તમે આપજો. ઓકે, તો અહીંયા દેખો લેટ્સ થી શરૂઆત કરી છે આપણે. લેટ્સ એટલે કે પ્રપોઝલ સેન્ટેન્સ, અને પ્રપોઝલ સેન્ટેન્સ એટલે કે દરખાસ્ત સૂચક વાક્યો. એને આપણે બે રીતે શીખ્યા છીએ, એક લેટ દૂર કરતા અને બીજું લેટ દૂર ન કરતા. તો અહીંયા આપણી પાસે લેટ્સ છે, તો આજે આપણે લેટ્સ દૂર કરીએ છીએ. તો કેવી રીતે બને છે ધ્યાન આપજો. અહીંયા નાઉ ટીચર, પ્રપોઝલ સેન્ટેન્સમાં આપણે ત્યાં સજેસ્ટની વાત કરી હતી. ઓકે, તો ટીચર વિનંતી તો નહીં કરે ને ત્યાં, સર સૂચન કરી, ચલો આપણે ભણી આવીએ. કોને સૂચન કરે છે? સ્ટુડન્ટને. તો એનો જે સ્ટુડન્ટ છે પર્સનલ હશે, એટલે એક વચન જ છે આપણી પાસે. તમે જુઓ અહીંયા સ્ટુડન્ટ, એટલું સ્ટુડન્ટ. સંયોજક, લેટ દૂર કરીએ છીએ એટલે ધેટ નો ઉપયોગ થશે. અહીંયા લેટ દૂર કર્યું એટલે આપણે શું કર્યું છે? ધે, કારણ કે ચર્ચા કરી હતી, ફરીથી વારંવાર કહું છું, એ ધ્યાન આપજો. લેટ અસ, લેટ દૂર કર્યું એટલે આવ્યું વી, અને વી આવ્યું તો અમે ચર્ચા કરી એ મુજબ આપણે ધે નો ઉપયોગ કર્યો. તો જ્યાં નૈતિકતાની ફરજની વાત થતી હોય છે એટલે ત્યાં શુડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો શુડ લર્ન મૂળ રૂપ જ રહેશે, લેટ હોય એટલે એની સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવે. લર્ન સાયન્સ ટુડે છે, તો ટુડે નું એટલે કે નજીકતા દર્શક શબ્દ હોય એને આપણે દૂરતા દર્શક શબ્દમાં ચેન્જ કરીશું. સ્ટુડન્ટ ની વાર આવી, દેખો અહીંયા સાદુ એટલે કે તમારી પાસે અહીં દેખો સજેસ્ટેડ વાક્ય છે, પ્રપોઝલ છે, અહીંયા ઓકે એટલે કે એગ્રી થયો છે. કોણ એગ્રી થયું છે? સ્ટુડન્ટ. તો શું કે છે હવે? તો અહીંયા કે છે સ્ટુડન્ટ ઓકે હોય, એટલે મિસિલિયન્સ માં આપણે કે પરચુરણ માં જોયું હતું, જ્યાં ઓકે હોય, ઇટ્સ ઓકે હોય, રિયલી હોય તો ત્યાં આપણે એગ્રી લખીશું, અને ના હોય તો ડિસએગ્રી લખીશું, એટલે કે એગ્રી ના હોય તો. તો હવે એ લખવાનું આવ્યું એગ્રી. ઓકે, સર છે પાછું એગ્રી વિથ રિસ્પેક્ટ. ઓકે, રિસ્પેક્ટ નો ઉપયોગ કર્યો. હવે ત્યાંથી આગળ જોઈએ આપણે, પ્લીઝ ટીચ અસ ધ રૂલ્સ ઓફ ગ્રેવિટી. દેખો એક જ સ્ટુડન્ટ ચર્ચા કરે છે, ભણવાનું છે બધાને, પણ સ્ટુડન્ટ એક જ ચર્ચા કરે છે. તો પ્લીઝ ટીચ અસ ધ રૂલ્સ ઓફ ગ્રેવિટી. ઓકે, તો અહીંયા હવે દેખો ત્યાંથી શરૂ થયું છે, એટલે એન્ડ લખીએ અહીંયા ફરીથી, એન્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. ટીચ થી શરૂઆત કરતા કોઈ છે નહીં. સંયોજક ટુ ટીચ અસ, અસ સ્ટુડન્ટ છે એટલે કર્મ વિભક્તિ છે, એટલે ત્યાં હિમ આવે અથવા હર આવે, સ્ટુડન્ટમાં કોઈ એવું છે નહીં, સ્પેસિફાઈ નથી. પરંતુ અસ જે છે એ બહુવચનમાં છે, એટલે હિમ કે હર નું બહુવચન આપણે લખવું પડશે ધેમ. તો ધેમ ધ રૂલ્સ ઓફ ગ્રેવિટી. નાઉ હવે તમે જોઈ શકો છો ટીચર સે નો,
એ ના પાડે છે કે ના હું નહીં ભણાવું, હું કંઈક બીજું ભણાવીશ. ઓકે, તો અહીંયા એ એગ્રી નથી એટલે ડિસએગ્રી છે. એટલે હવે મારે અહીંયા લખવું હોય, તમે જો એ જ વાક્ય ઓકે કર લખાયું અને અહીંયા મેં નોથી વાત કરી છે, તો અહીંયા આપણી પાસે પ્રશ્નાર્થ વાળું વાક્ય નથી, યસ નો નથી, કે જ્યાં આપણે આન્સર પોઝિટિવલી કે આન્સર નેગેટિવલી લખીશું. એ સાદું વાક્ય છે, એનો જવાબ આપણે યસ આપ્યો હોય તો એગ્રી અને નો આપ્યો હોય તો ડિસએગ્રી. ટીચર ડિસએગ્રી કોની સાથે? ટુ સ્ટુડન્ટ. ઓકે, સ્ટુડન્ટ સાથે ડિસએગ્રી છે. પૂરું અને હવે લખવું હોય ડાયરેક્ટ એન્ડ લખવું હોય તો લખી શકીએ, એડેડ લખવું હોય તો પણ આપણે ત્યાં લખી શકતા હોઈએ છીએ, પણ હું ડાયરેક્ટ લખ્યો. દેખો સ્ટુડન્ટ એન્ડ એડેડ ડેટ લખી શક્યો હોત, પણ એ ડાયરેક્ટ મેં ડેટ. આઈ એટલે કોણ? ટીચર. ટીચર છે એટલે લખ્યું સી. ટીચ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું થશે ભૂતકાળ ટોટ. યુ, યુ એટલે સ્ટુડન્ટ, કર્મ વિભક્તિ છે એટલે એ હી અથવા હર, છોકરો અથવા છોકરી એવું કોઈ સ્પેસિફાઈ નથી, તો આપણે ત્યાં હિમ અથવા હર આ રીતે લખીશું. અનધર રૂલ્સ. ઓકે, ત્યારે સ્ટુડન્ટ શું કહે, પ્લીઝ ગીવ અસ સમ એક્ઝામ્પલ, અમને થોડા ઉદાહરણો પણ આપજો. તો રિક્વેસ્ટ જ કરશે ને હવે. તો સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ કોને કરે છે? ટીચર રિક્વેસ્ટેડ. ટીચર ઇમ્પેરેટિવ એટલે ટુ નો ઉપયોગ કર્યો, પ્લીઝ દૂર થશે. ગીવ નું મૂળરૂપ ગીવ, ઓસ છે એટલે ધેન, અને સમ એક્ઝામ્પલ. ઓકે, તો આ રીતે આપણે જે ત્રણ પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ સમજવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. ઓકે, અને આ રીતે આ જે સ્પીચ જે છે એ સ્પીચ જે છે એ અહીંયા આપણી પૂર્ણ થાય છે. હવે તમારું જે કાર્ય જે છે એ વધારે ને વધારે રિવિઝન કરવાનું છે આનું અને શીખવાનું છે, કારણ કે આના ચાર માર્ક્સ છે આપણી પાસે, અને ચાર માર્ક્સમાં આપણે 16 લેવું કહી શકીએ. લગભગ 1.5 મહિના સુધી આ જ કાર્ય કર્યું છે, તો એ સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, નાઉ